કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં આવેલ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની શરૂઆત થતાં જ લોકો કુદરતી સૌંદર્યની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડે છે. એમાં પણ લોકડાઉનમાં ઘરે બેસીને કંટાળી ગયેલા લોકોને એડવેન્ચર એક્ટિવિટી અને જોવાલાયક સ્થળોની છૂટ મળતા સાપુતારા પહોંચી જતા સાપુતારા પ્રવાસીઓથી શુક્ર શનિ રવિવારના વીકેન્ડ માણવા હોટેલો એડવાન્સ બુકિંગ થઈ જવા પામ્યું છે. ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ફરવાની કંઈક અલગ મજા હોય છે અને લોકો ડાંગ જિલ્લામાં ફરવા માટે માત્ર એક વરસાદની રાહ જોતા હોય છે. પાનખરમાં પોતાની સુંદરતા ગુમાવી બેઠેલા મોટા પર્વતોથી અને ગીર જંગલમાં પ્રથમ વરસાદથી જ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ જાય છે અને વૃક્ષો લીલાછમ થઈ જાય છે. વરસતા વરસાદને કારણે રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ઝરણા પણ જોવા મળે છે, ત્યારે આ આહલાદક દ્રશ્યને લોકો પોતાના કેમેરા તથા તેમજ મોબાઈલમાં કંડારવાનું વધુ પસંદ કરતા હોય છે, જેના માટે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ બોટનિકલ ગાર્ડનથી શરૂ કરી સાપુતારા સુધીની સફર લોકોના મનને પ્રફુલ્લિત કરી નાખે છે. સુરતના લોકો 2 મહિનાથી ઘરે લોકડાઉનમાં ફસાયેલ હતા, જેઓને લોકડાઉનમાં છૂટ મળી હતી અને સાપુતારામાં પણ એડવેન્ચર એક્ટિવિટી સનરાઈઝ પોઈન્ટ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા એટલે લોકો શહેરની બંધિયાર જિંદગીથી કંટાળી પ્રકૃતિએ વિખેરેલા સૌંદર્યને માણવા ડાંગ જિલ્લાના પ્રવાસે નીકળી પડ્યા હતા, જેને કારણે લોકડાઉનમાં સુમસામ ભાસતા સાપુતારામાં પણ સહેલાડીઓ ગુંજ સાંભળવા મળી હતી. દિવસભર વાદળછાયા વાતાવરણમાં ઝરમર વરસાદની હેલી વચ્ચે ઘોડેસવારી કરતા પ્રવાસીઓ ઉત્સાહી બની જાય છે. સ્થાનિક વેપારીઓને પણ રોજીરોટી મેળવવાની તક ઊભી થઈ હતી. શનિ અને રવિવારની રજામાં ઉમટી પડેલ સુરતી લાલાઓ કોરોનાના ડરને ભૂલાવી સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યને માણતા નજરે પડ્યા હતા. છેલ્લા એક વર્ષમાં કોરોનાએ હોટલ ઉદ્યોગને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. લાખો રૂપિયાની ખોટ બાદ પ્રવાસન સ્થળો ખુલે તેવી આશા રાખીને બેઠેલા હોટલ સંચાલકો પણ સાપુતારામાં ઉમટી રહેલી ભીડને જોઈને લોકો ખૂબ ખુશ થયા છે અને મરણ પથારીએ પડેલ હોટલ ઉદ્યોગને નવો ઓક્સિજન મળ્યો હોય તેવો આનંદ અનુભવતા જોવા મળ્યો હતો. સાપુતારાની જાણીતી શિલ્પી હોટલના મેનેજરે કહ્યું કે સાપુતારામાં હાલ માત્ર બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી પોઈન્ટ જ ખુલી જતા રાહત મળી છે. મારું નામ ચંદનકુમાર ઝા હુઆ, હોટલ શિલ્પી રિસોર્ટ સાપુતારા. આજ કે ડેટ મેં અગર હમ દેખે આજ કા મોસમ ભી મોનસૂન કો લેકર કે ઇતની અચ્છી હૈ કે કસ્ટમર કા ફ્લો કાફી અચ્છા હૈ. ફ્રાઈડે સેટરડે સન્ડે તો ઓલરેડી હમ લોગ એડવાન્સ બુક મેં હી રહેતે હૈ. इसका सबसे बड़ा कारण ये है कि एडवेंचर भी शुरू हो चुकी है, बोटिंग भी शुरू है, लोगों को हर तरह से सुविधा मिल रही है. इसको लेकर के हम लोग भी बहुत खुश हैं और पैसेंजर भी काफ़ी खुश हैं, लोकल एडमिनिस्ट्रेशन भी काफ़ी सपोर्ट में है. पार्थिव शांतिलाल जरीवाला सूरत थी अँ सापुतारा आयो छूँ. आम तो हूँ घना वर्षों थी सापुतारा आऊँ छू, खास कर चौमा समय में ચોમાસામાં અહીં ચારે તરફ આહલાદક વાતાવરણ હોય છે. સાપુતારા જૂન મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી જ્યાં જ્યાં વરસાદ હોય ત્યારે અમે ભાઈબંધ મિત્રો ફેમિલી સાથે અલગ અલગ 3-4 વાર સાપુતારા આવીએ છીએ. અત્યારે બહાર ખૂબ જ સુંદર વાતાવરણ છે, આહલાદક વાતાવરણ છે. સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અત્યારે અહીં સમગ્ર પબ્લિક અને હોટલવાળા કે જે કોઈ પણ હોય એનું પાલન કરી રહ્યા છે, માસ્ક પહેરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રહ્યા છે. એટલે સાપુતારાનો ચારે તરફ સૌંદર્ય જ સૌંદર્ય પથરાયેલું છે અને અમે કાલે ખાસ કરીને સપ્તસુંગી જવાના છીએ કે ત્યાં પણ ખૂબ સરસ વાતાવરણ છે, માતાજીના દર્શન કરીશું.